ડીસા તાલુકાના શમશેરપુરા ગામે જૂની અદાવતમાં પિતા પુત્રએ માતા પુત્ર સહિત ત્રણ લોકો પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ડીસા તાલુકાના શમશેરપુરા ગામે રહેતા ગૌતમભાઈ પરમાર હીરાઘસી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ આજે સવારે ઘરેથી હીરા ઘસવા માટે નીકળ્યા. ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ગામમાં રહેતા કમલેશ પરમાર અને તેના પિતા બાબુ પરમાર ટ્રેક્ટર લઈને નીકળી રહ્યા હતા. બંને પિતા પુત્રે અગાઉ થયેલા ઝઘડા બાબતે બંદૂક રાખી ગૌતમભાઈને જેમ તેમ ગાળો બોલવા લાગ્યા. તે સમયે ગૌતમભાઈએ પિતા પુત્રને ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાઈ ગયેલા બંને પિતા પુત્રે લાકડી વડે ગૌતમભાઈ પર હુમલો કર્યા હોવાની ઘટનાની જાણ થતાં જ ગૌતમભાઈની માતા દોડી આવી છોડાવવાનો પ્રયાસ કરતા પિતા પુત્રે તેમની માતા પર પણ હુમલો કર્યો. બનાવને પગલે ગૌતમભાઈના સદંદી વીરમાભાઈ છોડાવવા વચ્ચે પડતા બંને પિતા પુત્રે તેમના પર પણ હુમલો કરી ગળતા પાટોનો માર માર્યા હોવાની ઘટનાને પગલે આજુબાજુ લોકોના ટોળે ટોળા એકઠા થઈ જતા હુમલો કરનાર પિતા પુત્ર ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત માતા પુત્ર સહિત ત્રણ લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત ગૌતમભાઈ માતાનો હુમલો કરનાર પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ બરોઠક ડીસા. મારું નામ ગૌતમ છે, શમશેરપુરા રહું છું. હું સવારે 8 વાગે 7 વાગે નોકરી જતો હતો પાલમપુરી જતો છું. તો આ લોકો જે છે કમલેશભાઈ બાબુભાઈ અને એમના બાપો બાબુ એ બે જણા ટ્રેક્ટરમાંથી આવતા ટ્રેક્ટર લઈને આવતા હતા. મને ખબર નથી, હું અવળો ફરી જતો હતો. પછી અમે ટક્કર મારી, મારા પગ ઉપર ટ્રેક્ટર ચલાવ્યું અને પછી બ્રેક મારી ફરીથી પાછું તો હું ખસી ગયો અને પછી નીચે ઉતરીને મને માર્યો. લાચાર ખબર નથી મને. પછી એ લોકો મને માર્યો. શાનાથી માર્યા તમને? હાથમાં કંઈક હતું. હવે હું એમને પહેલાં ડાયરેક્ટ જ મારું પર ટ્રેક્ટર ચડાવી નાખ્યું એટલે ઓખે અંધારા આવી ગયો. મને ખબર જ નથી કે શું થયું. પછી એ લોકોએ મને માર્યો. મારું નામ જયંતિભાઈ અગાસભાઈ છે, શમશેરપુરા ગામ છે. ત્યાં મારે ભત્રીજો સવારે વહેલો કોમે જતો હતો ધંધા ઉપર, અવળો ભરીને ઊભો હતો અને સામેવાળા માણસો ટ્રેક્ટર લઈને આવ્યા અને પાછળથી ટક્કર મારી ફરતો કરી અને એને બરાબર ઢોરની જેમ માર માર્યો સાહેબ. પછી સાહેબ અમને ફોન આવ્યો, લોકોએ ગામના લોકો જેઓ ભાડવાવાળાએ ફોન કર્યો કે તમારા ભત્રીજાને આવી રીત થયું છે. એટલે અમે તો ઊંઘ્યા હતા સાહેબ, ઊંઘમાં દોડીને ગયા. એટલે એ તો તૈયારીમાં જયા હતા, ઢોકાન બધું એમના હથિયાર લઈને અમે જઈને એમને કહ્યું, ખાલી કીધું કે ભાઈ શું છે. તો મને અહીંયા લાકડી એક મારી, મારા ભાઈને લાકડી મારી, અમને પણ મારી ભોરની માર માર્યો સાહેબ. ખૂબ માતાપાર માણસો છે એ તો એમ કે અમારે પૈસાવાળા માણસો છો. અમે તો તમને મારી નાખશો તો 2 લાખ રૂપિયા દંડ ભરી નાખશો, શું ફરક પડશે? અમને કોઈ ફરક નહીં પડશે સાહેબ. હવે અમે તો ગરીબ માણસો છો, અમારે શું કરવાનું?